મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે કોમ્પ્યુટર. જો મેં તમારી પાકી નોટમાં તમે લખાયું છે, બરોબર? આપણે ફરી એકવાર જોઈ લઈએ. કોમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? તો કોમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? 6, 5 કે 4? કેટલા ભાગોનું બનેલું છે? 6. તો આપણે અહીંયા શું કરવાનું રહેશે? રાઈટ. શું કરવાનું રહેશે? રાઈટ. ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. કીબોર્ડ, સીપીયુ કે મોનિટર, કોને કહે છે? સીપીયુને. કોને કહે છે? સીપીયુને. શબ્દો અને ચિત્રો કોણ છાપે છે? પ્રિન્ટર, સ્પીકર કે એક પર નહીં? સ્પીકર વડે આપણે ગીત સંગીત સાંભળી શકીએ છીએ, બરાબર? તો જવાબ શું આવશે? પ્રિન્ટર. શું આવશે? પ્રિન્ટર. તો અહીં શું કરવાનું રહેશે? રાઈટ. એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે? કીબોર્ડ, માઉસ કે કર્સર કી? શું કહે છે? કર્સર કી. એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે? કીબોર્ડ, માઉસ કે કર્સર કી? તો શું કહે છે? કર્સર કી. પાંચમું એમસીક્યુ છે, ખાલી જગ્યા પર લેટર કી તથા નંબર કી હોય છે? તો કીબોર્ડ, સ્પીકર કે શિફ્ટ? તો શેની ઉપર હોય છે નંબર કી? કીબોર્ડ ઉપર. શેની ઉપર હોય છે? કીબોર્ડ ઉપર. છઠ્ઠો એમસીક્યુ છે, સંગીત સાંભળવા શેનો ઉપયોગ થાય છે? માઉસ, ડિલીટ કે સ્પીકર? શેનો ઉપયોગ થાય છે? સ્પીકરનો, બરાબર ને? પછી સાતમે એમસીક્યુ છે, ખાલી જગ્યાએ નિર્દેશન માટેનું સાધન છે? તો માઉસ, મોનિટર કે ડિલીટ? તો શું આવશે? મોની ટર. કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો છો, કરો તે શેના ઉપર દેખાય છે? સ્પીકર, પ્રિન્ટર કે મોનિટર ઉપર? તો શેની ઉપર દેખાય છે? મોનિટર ઉપર. શેની ઉપર દેખાય છે? મોનિટર ઉપર. નવી લીટી ઉપર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એન્ટર કી, શિફ્ટ કે એક પણ નહીં? તો શું થાય છે? એન્ટર કી. શેનું થાય છે? એન્ટર કી. હવે કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ડિલીટ, એન્ટર કે કેપ્સ લોક? શું? કેપ્સ લોક. તેનો જવાબ શું આવશે? સી, બરાબર. તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? ડિલીટ, માઉસ કે એક પણ નહીં? તો શેનો ઉપયોગ થાય? ડિલીટ કી. શેનો? ડિલીટ. માઉસ ઉપર ખાલી જગ્યા બટન હોય છે? 2 કે 4, 2 કે 3 કે 1 પણ નહીં? આપણે માઉસ પકડીએ છીએ આમ કરીને, તેમાં એની ઉપર કેટલા બટન હોય છે? 2 કે 3. મેં તમને તમારી નોટમાં લખાયું છે ને. તેરમો એમસીક્યુ છે, કાગળ ઉપર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? પ્રિન્ટર, સીપીયુ કે એક પણ નહીં? તો શેનો ઉપયોગ થાય? પ્રિન્ટરનો. શેનો? પ્રિન્ટરનો. એ થી ઝેડ સુધી ખાલી જગ્યા કી કહેવાય? નંબર કી, લેટર કી કે એન્ટર કી? તો શું આવશે? લેટર કી. 0 થી 9 સુધીની ખાલી જગ્યા કી કહેવાય? 0 થી 9 સુધીની કીને શું કહેવાય? જો 0 થી 9 સુધીની કીને શું કહેવાય? લેટર કી, નંબર કી કે શિફ્ટ કી? તો શું કહેવાય? નંબર કી. આપણે ફરી એનું રિવિઝન કરી લઈએ. જો પહેલો એમસીક્યુ છે, કોમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? તો 6 ભાગોનું. કેટલા ભાગોનું બનેલું છે? 6 ભાગોનું. ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે? કીબોર્ડ, સીપીયુ કે મોનિટર? તો શું કહે છે? સીપીયુ. શબ્દો અને ચિત્રો કોણ છાપે છે? પ્રિન્ટર, સ્પીકર કે એક પણ નહીં? તો કોણ છાપે છે? પ્રિન્ટર. કોણ? પ્રિન્ટર. હવે એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે? કીબોર્ડ, માઉસ કે કર્સર કી? શું કહે છે? કર્સર કી. તો આપણે અહીં શું કરવાનું રહેશે? રાઈટ. શું કરવાનું રહેશે? રાઈટ. ખાલી જગ્યા ઉપર લેટર કી તથા નંબર કી હોય છે? કીબોર્ડ, સ્પીકર કે શિફ્ટ? તો કીબોર્ડ ઉપર. શેની ઉપર? કીબોર્ડ ઉપર. હવે છઠ્ઠું,
સંગીત સાંભળવા શેનો ઉપયોગ થાય છે? માઉસ, ડિલીટ કે સ્પીકર? શેનો ઉપયોગ થાય છે સંગીત સાંભળવા માટે? તો સ્પીકરનો. અહીંયા આપણે શું કરવાનું રહેશે? રાઈટ. ખાલી જગ્યાએ નિર્દેશન માટેનું સાધન છે માઉસ, મોનિટર કે ડિલીટ? તો શું આવશે? મોનિટર. આઠમું છે, કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો છો તે શેના ઉપર દેખાય છે? સ્પીકર, પ્રિન્ટર કે મોનિટર? શેની ઉપર દેખાય છે? મોનિટર પર. નવમું છે, નવી લીટી પર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એન્ટર, શિફ્ટ કે એક પણ નહીં? તો એન્ટર કી. કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ડિલીટ, એન્ટર કે કેપ્સલોક્સ? શું આવશે? કેપ્સલોક્સ. તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? ડિલીટ, માઉસ કે એક પણ નહીં? તો શેનો ઉપયોગ થાય છે? ડિલીટ. બારમો છે, માઉસ ઉપર ખાલી જગ્યા બટન હોય છે બે કે ચાર, બે કે ત્રણ કે એક પણ નહીં? તો શું આવશે? બે કે ત્રણ. કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે પ્રિન્ટર, સીપીયુ કે એક પણ નહીં? તો શું આવશે? પ્રિન્ટર. ચૌદમો છે, એ થી ઝેડ સુધી ખાલી જગ્યા કી કહેવાય? નંબર કી, લેટર કી કે એન્ટર કી? તો શું આવશે? લેટર કી. શું આવશે? લેટર કી. ઝીરોથી નાઇન સુધીની ખાલી જગ્યા કી કહેવાય? તો શું આવશે? નંબર કી. સોળમું છે, અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? તો સ્પેસ બાર, એન્ટર કે શિફ્ટ? તો શું આવશે? સ્પેસ બાર. સત્તરમો છે, ખૂબ જ ઝડપથી કામ કરે છે કર્સર, કોમ્પ્યુટર કે સ્પેસ બાર? તો શું? કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એ શું છે? યંત્ર, ઘર કે દુકાન? શું છે? યંત્ર. માઉસને શેના ઉપર રાખવામાં આવે છે? કીબોર્ડ, માઉસ કે માઉસ પેડ? શેની ઉપર રાખવામાં આવે છે? માઉસ પેડ. ખાલી જગ્યા ટીવીના પડદા જેવું દેખાય છે કીબોર્ડ, માઉસ કે મોનિટર? શેના જેવું દેખાય છે? મોનિટર. ટીવીના પડદા જેવું દેખાય છે. ખાલી જગ્યાનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે? લેટર કી, સ્પેસ બાર કી કે એક પણ નહીં? તો શું આવશે? લેટર કી. ખાલી જગ્યાનો ઉપયોગ અંક લખવા માટે થાય છે? એન્ટર કી, નંબર કી કે સ્પેસ બાર કી? તો નંબર કી. ખાલી જગ્યાનો ઉપયોગ અક્ષર કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે? લેટર કી, એક પણ નહીં કે સ્પીકર? તો શું આવશે? એક પણ નહીં. કોમ્પ્યુટર લાંબા સમય સુધી કામ કરવા છતાં તે ખાલી જગ્યા નથી? તો શું આવશે? થાકતું, વિચારતું કે ચાલતું? તો શું આવશે? થાકતું નથી. તે લાંબો સમય કામ કરે પણ તે થાકતું નથી. હા, માણસ થાકી જાય, કોમ્પ્યુટર થાકે નહીં. માણસ મોટી અને જટિલ ગણતરી ખાલી જગ્યા કરી શકતું નથી. ધીમેથી, ઝડપથી કે સરળથી? તો ઝડપથી. કોમ્પ્યુટર ઝડપથી કામ કરી શકે છે, માણસ ઝડપથી કામ કરી શકતું નથી. એ, બી, સી, ડી અને ઝીરોથી નાઇન લખવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડ, માઉસ કે પ્રિન્ટર? તો શેનો? કીબોર્ડનો. શેનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડનો. માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? કિક કરવું, ડબલ ક્લિક કરવું કે ક્લિક કરવું? તો શું આવશે? ક્લિક કરવું. શું આવે? ક્લિક કરવું. માઉસના બટનને ઝડપથી બે વાર, કેટલી વાર? બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? ક્લિક, ડબલ કે ક્લિક? તો શું આવશે? ડબલ ક્લિક. સ્ક્રીન ઉપર દેખાતી નાની ઝબુકતી લીટીને ખાલી જગ્યા કહે છે? તો શું આવશે? કર્સર, પોઇન્ટર કે એરો? તો શું આવશે? કર્સર. શું આવશે? કર્સર. બરોબર. આપણે ફરી એક વાર રિવિઝન કરી લઈએ.
શું છે અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો સ્પેસ બાર ખાલી જગ્યા ખૂબ ઝડપથી કામ કરે છે કર્સર કી કોમ્પ્યુટર કે સ્પેસ બાર તો કોમ્પ્યુટર કોમ્પ્યુટર એ શું છે યંત્ર ઘર કે દુકાન તો યંત્ર માઉસને સેના ઉપર રાખવામાં આવે છે તો કીબોર્ડ માઉસ કે માઉસ પેડ ઉપર તો સેની ઉપર માઉસ પેડ ખાલી જગ્યા ટીવીના પડદા જેવું દેખાય છે કીબોર્ડ માઉસ કે મોનિટર તો મોનિટર ખાલી જગ્યાનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે લેટર કી સ્પેસ બાર કે એક પણ નહીં તો લેટર કી ખાલી જગ્યાનો ઉપયોગ અંક લખવા માટે થાય છે એન્ટર કી નંબર કી કે સ્પેસ બાર કી તો નંબર કી ખાલી જગ્યાનો ઉપયોગ અક્ષર કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે લેટર કી પણ નહીં કે સ્પીકર તો શું આવશે નહીં કોમ્પ્યુટર લાંબા સમય સુધી કામ કરવા છતાં તે ખાલી જગ્યા નથી તો શું આવશે થાકતું વિચારતું કે ચાલતું તો શું આવશે થાકતું નથી માણસ મોટી અને જટિલ ગણતરી ખાલી જગ્યા કરી શકતું નથી તો ધીમેથી ઝડપથી કે સરળથી નહીં તો ઝડપથી એ બી સી ડી અને 0 થી 9 લખવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે કીબોર્ડ માઉસ કે પ્રિન્ટર તો શું આવશે કીબોર્ડ માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે કિક કરવું ડબલ ક્લિક કે ક્લિક કરવું તો શું આવશે ક્લિક કરવું માઉસના બટનને ઝડપથી 2 વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ક્લિક કરવું ડબલ કે ક્લિક તો શું આવશે ડબલ ક્લિક કરવું સ્ક્રીન ઉપર દેખાતી નાની ચબુકતી લીટીને ખાલી જગ્યા કહે છે તો શું કહે છે કર્સર શું કહે છે કર્સર 30મા એમસીક્યુ છે કર્સરને એક લીટી ઉપર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે તો અપ એરો ડાઉન એરો કે એન્ટર તો શું આવશે અપ એરો ખાલી જગ્યા કી કર્સરને એક લીટી નીચે લઈ જશે અપ એરો એન્ટર ડાઉન એરો તો શું આવશે ડાઉન એરો કર્સરની જમણી બાજુનો અક્ષર ભૂસવા ખાલી જગ્યા કી દબાવો એન્ટર શિફ્ટ કે બેક સ્પેસ તો શું આવશે બેક સ્પેસ લખાણમાંના અક્ષરોને ખાલી જગ્યા કહે છે પોઇન્ટર ફોન્ટ્સ કે ચિત્રો તો શું ફોન્ટ્સ શું કહે છે ફોન્ટ્સ પછી જો નિશાની છે પ્લસની છે માઇનસની છે ફુદરી છે ક્રોસમાં છે વગેરેની શું કહેવાય સિમ્બોલ ટાઈપ કરવા માટે સિમ્બોલની સાથે ખાલી જગ્યા કીનો ઉપયોગ કરવામાં આવે છે તો શિફ્ટ ડિલીટ કે એન્ટર તો શું આવશે શિફ્ટ કોમ્પ્યુટરનો ઉપયોગ ખાલી જગ્યામાં કરવામાં આવે છે ફોનમાં ફ્રીઝમાં કે શાળામાં તો શાળામાં ખાલી જગ્યા વિચારી શકે છે માનવજાત પ્રિન્ટર કે માસ્ક તો કોણ વિચારે માનવજાત પ્રિન્ટર વિચારે ના માઉસ વિચારે ના ખાલી જગ્યા ઘણું બધું યાદ રાખી શકે છે પ્રિન્ટર એક પણ નહીં કે કોમ્પ્યુટર તો કોણ યાદ રાખી શકે છે ઘણું બધું કોમ્પ્યુટર ખાલી જગ્યા આપણું કામ સરળ બનાવે છે ચોપડી કોમ્પ્યુટર કે ટીવી તો કોમ્પ્યુટર કીબોર્ડ પર કેટલી કી હોય છે 101 102 103 101 102 103 તો શું આવશે 103 કીબોર્ડ પર એન્ટર કી કેટલી હોય છે 1 2 કે 3 તો કેટલી હોય છે 2 બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લેક્ચર પૂરો કરું છું મેં તમારી નોટમાં એમસીક્યુ લખાવેલા છે એ પણ તમે જોઈને લખી શકો છો થેન્ક યુ